ભાટિયા માર્કેટ યાર્ડમાં મગફળી ખરીદવામાં ચાલતી ગેરરીતિની જાણ થતા જ ત્યાં માહિતી મેળવવા માટે ગયેલા પત્રકારોને માર્કેટ યાર્ડના કહેવાતા સંચાલકો દ્વારા ધાકધમકી આપી જ્યાંથી મહી નાખવાની ધમકી આપતા પત્રકાર આલમમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. દ્વારકા કિસાન તાલુકા ખરીદ વેચાણ સંઘ સંચાલિત ભાટિયા માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદીમાં ગેરરીતિ ચાલતી હોવાની માહિતીને પગલે પત્રકારો જાત તપાસ કરવા માટે ગયા હતા, જ્યાં તેઓને હળદૂત કરી ચાંદી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે કલ્યાણપુર પોલીસ મથકે મામલો પહોંચતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે. હું ભાટિયા ગામનો વતની છું. મારે 20 વીઘા જમીન છે. આ વર્ષે વરસાદ સારો હોવાથી મગફળીનું સારું ઉત્પાદન થયેલું છે. સરકારશ્રીએ ટેકાના 900 રૂપિયા ભાવથી અહીંયા ભાટિયા માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરે છે, તો મેં ત્યાં ઓનલાઈન મેં વારો લખાવેલો છે. તો મારો વારો આવતા હું 70 ગુણી મગફળી ભરીને ગયેલો અને મારે મગફળીમાં એ લોકોએ મારા આગળ 10 રૂપિયા વસૂલ કરેલા. એટલે મેં પૂછ્યું, ભાઈ આ 10 રૂપિયા સેના વસૂલ કરો છો? તા કે આ મગફળીના અમે 10 રૂપિયા વસૂલ કરી છે, નકર તમારે પાછી ભરી જવી પડે. એટલે મેં 10 રૂપિયા 70 ગુણીના 10 રૂપિયા ચૂકવેલા છે. આવા મેં 700 રૂપિયા મારી 70 ગુણીના ચૂકવેલા છે. તો સરકારશ્રીને મારે નમ્ર વિનંતન કે આવા માથાભારે તત્વો દ્વારા આવી રીતના 10 રૂપિયા એક ગુણી દીઠ લેવામાં આવે છે, તો આવા તો 100 ખેડૂતો છે, તો 100 ખેડૂતોની મગફળી કાયમ અહીંયા ખરીદવામાં આવે છે. તો બસ એ જ કે સરકારશ્રીને વિનંતી કે આના ઉપર